तो समग्र राज्य में वरसाद ओछो थवाथी पाणीनी चोमेर तंगी वर्ताई रही है, तरह कच्छ जिले में तो वरसाद नहीं पड़ता दुष्काळनी परिस्थिति प्रवर्ती रही है। तरह इंडिया न्यूज ने अहींनी बनी विस्तार की मुलाकात लीने लोकोनी पाणीनी समस्या शू छे ते जाणवानी कोशिश करी। રાજ્યમાં ગત વર્ષે વરસાદ ઓછો પડ્યો છે અને તેમાં પણ કચ્છ જિલ્લામાં નથી થયો। કચ્છ જિલ્લાનો બન્ની વિસ્તાર એ જ્યાંના સ્થાનિકોની રોજીરોટી માટે વ્યવસાય પશુપાલન છે। જો કે પાણીની તંગીના કારણે ખેડૂત અને માલધારીઓ પહેલેથી જ પરેશાન છે। માલધારીઓ પણ પોતાના પશુઓને બચાવવા મથી રહ્યા છે। અહીંના લોકો પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે। તેવામાં વરસાદની ઘટથી વધુ એક ઘાત સર્જાય છે। ઉનાળાની શરૂઆતમાં જ પરિસ્થિતિ વિકટ છે, ત્યારે હજુ તો આખો ઉનાળો કાઢવાનો છે। માલધારીઓના શું પ્રશ્નો છે, શું ચિંતા સતાવી રહી છે? અહીંના લોકોને પાણી નથી મળતું ત્યારે દરરોજ પશુઓ માટે 700 રૂપિયા ખર્ચીને વેચાતું પાણી લાવવું પડે છે, ત્યારે અમુક લોકો ગેરકાયદેસર રીતે મેળવે છે। માનવ કરતાં પશુધન વધુ છે। બનીના મોટી દધર ગામની મુલાકાત લેતા અહીં પીવાના પાણીની વિકટ સમસ્યા સામે આવી છે। અહીં ટેન્કર દ્વારા પાણી ટાંકામાં ઠલવાય છે, જેથી 4-5 દિવસે પાણી મળે છે અને ફરી જેસે તેની સ્થિતિ ઉદ્ભવે છે। તો જે પાણી અહીંયા મળે છે તે આરોગ્ય માટે સૌથી હાનિકારક છે। પશુપાલન માટે માલધારીઓ અહીંથી હિજરત કરી રહ્યા છે। પાણી વિના પશુધન ટટડી રહ્યું છે। સરહદના ગામડાઓ પાણીના કારણે ખાલી થઈ જતા સરહદો રેડી થઈ જવાના આરે છે। આજે જ્યારે અછતની પરિસ્થિતિ છે અને પાણીની વ્યવસ્થા પણ બહુ તકલીફમાં છે, ત્યારે આપણે અછતગ્રસ્ત વિસ્તાર બિરંડિયારા ગામની અંદર ઊભા છીએ, જ્યાંથી 22 જેટલા ગામોને 22-24 જેટલા ગામોને પાણી પૂરું પાડતા પાણી પુરવઠાના સબ સ્ટેશનની અંદર આપણે ઊભા છીએ, ત્યારે અહીં એક ખૂબ જ જર્જરિત હાલતમાં આપણે ટાંકો જોવા મળે છે। હું કેમેરામેનને કહીશ કે ટાંકાનું અહીં બતાવે। આ ટાંકાની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે। 1999 કે 98ની અંદર આ ટાંકો અહીં બનાવવામાં આવ્યો હતો। જે ટાંકાની અંદર અત્યારે જોતા આપણે જોઈ શકાય છે કે ખૂબ ખરાબ પ્રદૂષિત પાણી એની અંદર ભરવામાં આવી રહ્યું છે। એની ઉપર ટાંકાની છત પણ તૂટી ગઈ છે, એના અંદર સળિયા જે છે એ લોખંડના છે, જે સડી ગયા છે એ પણ આની અંદર પડે છે। ઉપરથી આવતા જતા પશુ પક્ષીઓ ક્યારેક અહીં મરી જતા હોય તો પણ આની અંદર પડી જતા હોય છે। આવી પરિસ્થિતિની અંદર આની અંદર નર્મદાનું પાણી જ્યારે ઠલવામાં આવે છે અને 22-24 જેટલા ગામોને આ ટાંકાની અંદરથી પાણી સપ્લાય કરવામાં આવે છે, અહીં માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલના હસ્તે અન્ય બે ટાંકાઓના ઉદ્ઘાટન પણ કરવામાં આવેલા છે। પરંતુ હાલ એ બંને ટાંકાઓ આ પાણીની એમની અંદર ભરાય અને ત્યાંથી સપ્લાય કરવામાં આવે એની રાહ જોતા હોય એવું અહીં લાગી રહ્યું છે। ગ્રામજનોના અને આજુબાજુના તમામ ગામના લોકોના અને જે પાણી આની અંદરથી પીવે છે એવા પશુ પક્ષીઓના તમામને રોગચાળાનો ભય ખૂબ જ મોટા પ્રમાણમાં આના કારણે વર્તાઈ રહ્યો છે। ઉનાળામાં કચ્છમાં ચોમેર પાણીની રાડ છે, ત્યારે કચ્છ જિલ્લામાં તો વરસાદ નહીં પડતા દુષ્કાળની પરિસ્થિતિ વધુ વિકટ થઈ છે। ત્યારે અહીંના બન્ની વિસ્તારના ગામડાઓ મિસરડીયારો અને ભોજરડોની મુલાકાત લઈને લોકોને પાણીની સમસ્યા શું છે એ જાણવાની કોશિશ કરી હતી। અછત છે, દુષ્કાળ વરસ છે, ત્યારે આપના બન્ની વિસ્તારમાં શું હાલત છે ઘાસ અને પાણી? અમારો બન્ની વિસ્તાર તો એવો છે, અત્યારે જેવો પરિસ્થિતિ થઈ છે, અમારી 52 વર્ષ ઉંમર થઈ છે, એમાં પહેલે પણ દુષ્કાળ પડ્યા છે, પણ એવી રીતે અમે એવી તંગી નથી જોઈ ક્યારે। અત્યારે અમારે પશુ છે અને ઘાસ મળતો નથી, અઠવાડિયામાં એક એક ગાડી આવે, બે ગાડી આવે, 3-3 હજાર પશુ હોય, 5-5 હજાર હોય, અમારે મોટા સરાળા છે ને એમાં 14 હજાર પશુ છે, એમાં એક ગાડી આવે તો એની હાલત શું થાય? સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે પણ પશુઓને આજે પણ પાણીની બહુ તકલીફ છે। ઘાસ તારાની તકલીફ ઘણી છે, પછી અમારે લગભગ કાંડ એક ગંઠડીમાં મળે તો અમારો માલ લાલ બહુ ઓછો, એક 10-12 હજાર ડોરે ચપાશે તો 10-12 એક ગંઠડીમાં ચારો ક્યાંથી લઈ આવો છો અને શું? કાંઈ નથી, કાંઈ ભાવ બધા 2-2 રૂપિયા કિલો પડે છે તો મળતું નથી ક્યારેક ક્યારેક। કચ્છની અંદર ઘાસ ચારો થાય છે? કચ્છની કોઈ નથી, ડોકાર પડી ગયો, દુષ્કાળ પડી ગયો, કાંઈ નથી, ઘાસ પાણીની તંગી છે બહુ અને ઘાસ તાત્કાલિક મળે 1500 રૂપિયા છે
પ્રાઇવેટમાં એક ગાંઠડીના 1500 રૂપિયા. સો કિલો આવે એમ પ્રાઇવેટ. હા, અહીંયા ક્યાં મળે હવે? આ તો લઈ ન શકે. આ તો ઘાસ આવતો નથી 2 રૂપિયા. ખરેખર આમ કેટલા કિલો નોર્મલી હોય છે? 100 કિલો ખપે રોજ નું, 100 કિલો ખપે 12 ભેંસ નું. બાકી અડધો ભાગ બિચારા નથી હાલી શકતા, જેને પૈસા નથી, ભાડું નથી, એ બિચારા અહીંયા જ બેસી ગયા છે, કાંઈ નથી એના પાસે. હવે અહીંયા જે બચશે એ એની હું મરી જાય, તો થઈ જશે, ઠંડીમાં મરી જશે, એક નહીં બચે. એશિયાનો સર્વશ્રેષ્ઠ ઘાસ બન્નીના મેદાનમાં થાય છે, પરંતુ વરસાદ નહીં થતા અહીં સર્વત્ર ભયંકર કોરું કટ રણ દેખાઈ આવે છે. ઘાસનું એક તણખલું પણ નથી, તો પીવાનું પાણી નર્મદાની લાઇનથી નથી મળી રહ્યું. 2-3 વર્ષથી વરસાદ ઓછો છે. સરકાર ધ્યાન આપે નહીં તો પશુઓ પાણી વગર મરી જશે. પશુઓને ઘાસ પૂરતું મળતું નથી, ઘણા સમયથી પાણીની તકલીફ છે. 1.5 લાખ પશુધન આ ગામમાં હોવા છતાં ઘાસચારાની સમસ્યા છે. લોકો કહે છે ઘાસચારાની વ્યવસ્થા તો વેચાતું લઈને કરાય, પણ પાણીની વ્યવસ્થા તો સરકારે જ કરવી જોઈએ. અછતની પરિસ્થિતિમાં લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. રાજ્ય સરકારે લાખોના ખર્ચે પાણીના ટાંકા અને અબાડા બનાવ્યા છે, પરંતુ તે ખાલી ખંભાસે છે. ધારાસભ્ય પાસે અને વહીવટીતંત્ર પાસે માંગ કરી છે, પરંતુ તેનો કોઈ નિવેડો નથી આવતો. તો આવી સ્થિતિમાં જનતાનું ધણી ધોરી કોણ? કચ્છથી સંજય બાપટનો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.